વલસાડથી સમાચાર સામે આવ્યા છે તો વલસાડમાં જે ઘટના બનવા પામી છે તેની વાત કરીએ તો જે સમાચાર સામે આવી રહ્યા છે કે વલસાડમાં જૂના હાઉસિંગ બોર્ડ પાસેની આ ઘટના સામે આવી છે આપઘાતનો મામલો સામે આવી રહ્યો છે તો વલસાડથી સમાચાર સામે આવ્યા છે વલસાડમાં જે ઘટના બનવા પામી છે આપઘાતની ઘટના સામે આવી રહી છે વલસાડથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે તો વલસાડમાં જૂના હાઉસિંગ બોર્ડ ખાતે આપઘાતનો મામલો સામે આવ્યો છે અવારનવાર રાજ્યમાં આપઘાતના સમાચાર સામે આવતા હશે બોર્ડની બિલ્ડિંગ નંબર 2માં આપઘાતની ઘટના સામે આવી છે 32 વર્ષીય યુવકે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે વલસાડથી સમાચાર સામે આવી રહ્યા છે ધર્મેન્દ્ર સહાની નામના યુવકે આપઘાત કર્યો છે પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે આપઘાતનું કારણ અકબદ્ધ છે તો વલસાડના જૂના ગુજરાત હાઉસિંગ બોર્ડની ઘટના છે બોર્ડની બિલ્ડિંગ નંબર 2માં આપઘાત થયો છે 32 વર્ષીય યુવક ધર્મેન્દ્ર સહાનીએ આપઘાત કરી લીધો છે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે તો પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે આપઘાતનું કારણ અકબદ્ધ છે વલસાડથી આપઘાતનો મામલો સામે આવી રહ્યો છે જૂના ગુજરાત હાઉસિંગ બોર્ડની ઘટના છે પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે આપઘાતનું કારણ અકબદ્ધ છે તો વલસાડથી સમાચાર સામે આવી રહ્યા છે વલસાડના જૂના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં આપઘાતનો મામલો સામે આવ્યો છે બોર્ડની બિલ્ડિંગ નંબર 2ની ઘટના છે જેમાં 32 વર્ષીય યુવકે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે ધર્મેન્દ્ર સહાની નામના યુવકે આપઘાત કર્યો છે પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે તો આપઘાતનું કારણ અકબદ્ધ છે વલસાડથી સમાચાર સામે આવી રહ્યા છે